આ રોગ
आपने आपको ये कहा था सर ये मदद नहीं करता सिर्फ आपने ये अंदर कहा अंदर सब कुछ क्या है मैडम सर पढ़ाई को अध्ययन करना जो कोई मात्रा पांच है आपको याद रखना है ऐसे जेबी प्रक्रिया ने क्या किया बिना बुला बराबर से नेक्स्ट क्या बात क्या बात हो गई केवल पोषण आप आज कोई डाल सकते हैं पोषण आप पोषण का प्रकार निकला है और दरेक ने कहा है कि आपने જે ખોરાકનો આધાર છે એ બીજા સર્જન પર રાખ્યું છે વનસ્પતિ છે કે તેની પર આવીને તમને દરેક પ્રકાર જશે ધોરણ છઠ્ઠાથી તમને આ દરેક વસ્તુ ઉતાર હશે તો જોઈ જોઈ પરિમાણ આપણે ઉતાર કરી જોઈએ છે કે પોષણ કે સ્વયંજીવતા પોષણ અંદર બે પ્રકાર પાડવા હોય છે બે બે પ્રકાર સૌ પ્રથમ સ્વયંપોષી પોષણ ત્યારબાદ પરપોષી પોષણ બરાબર ફરી પાછું પોષણના જે પ્રકાર છે જે છે એક છે સ્વયંપોષી બીજું છે પરપોષી આ સ્વયં નામ છે સ્વયં સ્વયં એટલે પોતે હવે આપણે જોઈ શકીએ છીએ કે હરિત કણ એના કારણે હોય છે અને ખબર છે વનસ્પતિ પર હોય છે વનસ્પતિ માં હરિત કણ એટલે ક્લોરોફિલ આવેલું હોય છે હવે આ વનસ્પતિ આની મદદથી સૂર્યપ્રકાશ હવા અને પાણી આ ત્રણ વસ્તુઓ કે તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે આપણે જમીએ છે જે ખોરાક છે તે ખોરાક બીજા સજીવ પર રાખતા હશે નહીં માત્ર ને માત્ર એ પોષણમાં વનસ્પતિ આ સ્વરૂપ તમે ઉદાહરણ જોઈ શકો છો વનસ્પતિ વનસ્પતિ છે એમાં હરિત કણ આવેલું હોય એમાં અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે બેક્ટેરિયામાં પણ આ ક્લોરોફિલ અથવા હરિત કણ આવેલું હોય છે સૂર્યપ્રકાશ હવા પાણી આ ત્રણની મદદથી પોતાનું જે ખોરાક કરતા છે એને શું કહેવાય છે તો કે સ્વયંપોષી પોષણ કહેવાય છે નામ છે સ્વયં એટલે ખુદ પોતાની નાશ્યકે પોષણ મેળવી લે છે એને શું કહેવાય છે સ્વયંપોષી પોષણ નેક્સ્ટ પરપોષી પોષણ હવે આનાથી ઓપોઝિટ તદ્દન ઉલટું છે કે પરપોષી પોષણ એટલે શું જોઈ શકીએ છીએ આપણે બે આને લખ્યું છે હરિતકણ ચોપડી બની છે અર્થ શું થાય તો કે આ પ્રકારના જે સજીવો છે એમાં હરિતકણ આવેલું હોય ન એટલે ચોપડી બની છે ત્યાર પછી જે પ્રકાશ સંશ્લેષણ એમાં પણ શું કહ્યું છે ર ચોપડી બની છે એનો અર્થ શું તો કે પરપોષી પોષણમાં હરિતકણ પરપોષી પોષણ ધરાવતા જે સજીવો છે એમાં હરિતકણ આવેલું હોય કે ના હોય ત્યાર પછી તો કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે તો કે પણ કરી શકે નહીં જો આપણામાં હરિત કણ આવેલું હોય તો આપણે વનસ્પતિ જે આપણો ખોરાક જાતે ધરાઈ દેતા હોય જેમ તમે કહેશો કે સર આ ઘરે જે મમ્મી છે તો પોતાનો ખોરાક પોતાની રીતના ધરાઈ રહી છે પેલું સ્વયંપોષી ના કહેવાય તો કે એ ના હોય શું કામ તો કે માત્ર અહીંયા શબ્દો વાપરું છું કે પરપોષી પોષણનો અર્થ શું થાય તો કે જે પ્રકારના પોષણમાં જે પ્રકારના પોષણમાં જે સર્જ્યું છે પોતાના ખોરાકનો આધાર બીજા સર્જી ઉપર રાખે છે શબ્દ વાપરું છું બીજા સર્જી ઉપર રાખે છે તેને કહેવાય છે પરપોષી પોષણ ફરી પાછું જોઈ લીધે છે પોષણ સર્જી પર પોષણના આધારે બે પ્રકાર છે એક છે સ્વયંપોષી પોષણ ત્યાર પછી છે પરપોષી સ્વયંપોષી માં જોયું છે કે તેમાં હરિત કણ અથવા ક્લોરોફિલ આવેલું હોય છે સૂર્યપ્રકાશ કે હવા કે પાણી અને આ શું છે ત્રણેયનો ઉપયોગ
છે આ જે ક્રિયા છે એને કહેવાય છે પ્રકાશ સંસ્લે સરકેન સૂત્ર આધાર પર જે શક્તિનો આપણે જોશું ત્યાર પછી છે કે પરમસિક વસ્તુ પરિકાર કેના પ્રકાશ સંસ્લે કેના આપણા શું કે પરિકાર આવે તો કેના પ્રકાશ સંસ્લે કરી શકે કરી શકે નહીં ત્યાર પછી કે પોતાના પોતાનો આધાર આ સત્ય વાપી છે વિચાર સંસ્લે પર રાખે છે એવા પ્રસંગને કેવું કહેવાય છે મનુષ્ય છે બરાબર છે.